चलो गुड मॉर्निंग और लेट अस स्टार्ट अवर टुडे सेशन। लास्ट लेक्चर में आपने जो टॉपिक जोया था खाली ब्रीफली कही दू, गई काले आपने एक्सेस मॉडिफायर्स एले के यूज ऑफ पब्लिक प्राइवेट एंड प्रोटेक्टेड कीवर्ड्स है आने विषे आप इन्फॉर्मेशन रिवाइज करी थी। देन आफ्टर बीजा बे कीवर्ड जोया था, कॉन्स्टंट कीवर्ड और स्टेटिक कीवर्ड, अने बधाज टॉपिकनू आपणे प्रेक्टिकल पण जोयुं हतुं। नाव आजे आपणे एक नवो टॉपिक शुरू करवा जई रह्या छे अने तेनुं नाम छे स्कोप रिझोल्यूशन ऑपरेटर, एटले के बे वखत કોલનની સાઇન। સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર શું છે, કઈ રીતે વર્ક કરે છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડની અંદર શું એનો રોલ છે, આપણને પ્રોગ્રામિંગમાં એને કઈ રીતે બેનિફિટ થાય અને એનું પ્રેક્ટિકલ, એ બધું જ આજે આપણે જોશું। અને ત્યારબાદ પછીનો જે ટોપિક છે ઓટો લોડિંગ ક્લાસ, એ પણ આજે આપણે જોઈ લઈશું। સો નાવ લેટ અસ સ્ટાર્ટ અવર ટુડેઝ ટોપિક, દેટ ઇઝ PHP સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર। નાવ આઈ એમ શેરિંગ માય સ્ક્રીન વિથ યુ પીપલ। Now, is it visible to all our screen? Just write yes or no in chat box so I can understand. Fine. Yes, very good, fine. Okay. PHP scope resolution operator means double colon signature. Now see, why is this called a scope resolution operator? This operator is used to refer the scope of some block or program context like classes, objects, namespace and etc. For this reference, an identifier is used with this operator to access or reproduce the code inside that scope. For example, in PHP, the scope resolution operators are used to access the properties and methods of class. Generally, આપણે અત્યાર સુધીના જે એક્ઝામ્પલ જોયા છે તેની અંદર આપણે એરોની સાઇન યુઝ કરીએ છીએ। એ એરોની સાઇનને યુઝ કરી અને આપણે તે ઓબ્જેક્ટના મેમ્બર વેરિયેબલ હોય, મેમ્બર ફંક્શન હોય તો તેને આપણે એક્સેસ કરતા હતા। પણ PHP આપણને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે કે જો ઓબ્જેક્ટ જ હોય તો જ આપણે તેની અંદર યુઝ કરી શકીએ। પણ સ્કોપ રિઝોલ્યુશનની મદદથી છે તે ચાઇલ્ડ ક્લાસ હોય, પેરેન્ટ ક્લાસ હોય, તેની અંદરના ફંક્શન્સ હોય, તેની અંદરના વેરિયેબલ્સ હોય, ઇવન તેની અંદરના સ્ટેટિક કે કોન્સ્ટન્ટ હોય તો પણ આપણે તેને સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની મદદથી છે તે એક્સેસ કરી શકીએ। સો એ માટે સ્કોપ ઓફ એનું સ્કોપ છે તે ઘણું બધું, ક્લાસ હોય, તેના ઓબ્જેક્ટ હોય, નેમ સ્પેસ હોય, પ્રોગ્રામિંગની અંદર કોઈ પણ એક બ્લોક હોય તો એ બધું જ છે તે આઈડેન્ટિફાયરની મદદથી આપણે તેને યુઝ કરી શકીએ, તેને એક્સેસ કરી શકીએ। તો એટલી ફેસિલિટીઝ છે તે આપણને સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર પ્રોવાઈડ કરે છે। બેઝિક આપણે એક્ઝામ્પલ જોશું એટલે તમને ખ્યાલ આવશે કે કેટલું બધું આપણને તે યુઝફુલ થાય છે, કઈ રીતે વર્ક કરે છે તે। નાવ ફર્સ્ટ બેઝિક થિંગ, દેટ ઇઝ હાઉ ટુ એક્સેસ PHP ક્લાસ વેરિયેબલ એન્ડ ફંક્શન યુઝિંગ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર। જે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર છે તેની મદદથી આપણે PHPના ક્લાસ અને ફંક્શન્સ વેરિયેબલને કઈ રીતે એક્સેસ કરશું તેનો એક્ઝામ્પલ। નાવ સી હિયર, અહીંયા જે પ્રોગ્રામ છે તે જ આપણે અહીંયા લખેલો છે, ક્લાસ ઓર્ગેનાઇઝેશન સીયર, ક્લાસ નેમ ડિફરન્ટ આપણે કદાચ યુઝ કર્યું હોય પણ બેઝિક ફંક્શનાલિટી સેમ હશે। એક્ઝામ્પલ ઓફ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, ક્લાસ માય ક્લાસ, અને તેની અંદર આપણે એક કોન્સ્ટન્ટ લીધો છે CONST, કોન્સ્ટન્ટ વેલ્યુ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ વેલ્યુ ડિસ્પ્લે, તેન આફ્ટર એક વેરિયેબલને એને આપણે સ્ટોર કરી દીધો $ class name ઇક્વલ ટુ
માય ક્લાસ. એટલે હવે પછી આપણે સપોઝ કે ક્લાસનું નામ બદલતા હોય અહીંયા કોઈ પણ, તો આપણે એક જ જગ્યાએ ચેન્જ કરવાનું થાય. આ વેરિયેબલ આપણે આખા કોડિંગમાં છે તે સેવ રહે, એટલા માટે તેને એક વેરિયેબલમાં લઈ લીધો. ડોલર ક્લાસ નેમ ઇઝ ઇક્વલ ટુ માય ક્લાસ. હવે પ્રિન્ટ કરાવીએ છીએ ઇકો ડોલર ક્લાસ નેમ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની સાઇન મૂકી અને કોન્સ્ટન્ટ વેલ્યુ. એનો આપણે ઓબ્જેક્ટ ક્રિએટ નથી કર્યો, છતાં પણ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની મદદથી અહીંયા જે આપણે આ કોન્સ્ટન્ટ વેલ્યુ છે તેને આપણે એક્સેસ કરીએ છીએ. ખ્યાલ આવ્યો? અને અહીંયા આપણે આ વેરિયેબલ લીધો ડોલર ક્લાસ નેમ, તેને બદલે આપણે આ રીતના ક્લાસનું નામ લેવું હોય તો પણ લખી શકીએ, બે સેમ જ વસ્તુ છે. એને આપણે અહીંયા વેરિયેબલ આમાં સ્ટોર કરી દીધો છે, પહેલાં એ રીતે લીધું, પછી આપણે અહીંયા છે તેને આપણે ડાયરેક્ટલી ક્લાસનું નામ લખીને લીધું. બેમાં આપણને સેમ જ આઉટપુટ મળે. અહીંયા અલગ અલગ બે ત્રણમાં પ્રિન્ટ થશે એટલે આપણે સાથે વન સાથે ટુ આ રીતના પ્રિન્ટ કરાવતા જઈએ છીએ. મલ્ટિપલ ફેસિલિટીસ આઉટપુટ આવશે મલ્ટિપલ પ્રોગ્રામ્સમાં, એમાં આપણને તે ઇઝી પડે એટલા માટે. હું લેટેસ્ટ રન ઇટ પ્રેક્ટિકલી. સીધા આઉટપુટ કોન્સ્ટન્ટ વેલ્યુ ડિસ્પ્લે, કોન્સ્ટન્ટ વેલ્યુ ડિસ્પ્લે વન ટુ, આ રીતના આપણે જે અહીંયા પ્રિન્ટ કરાવેલું છે આ કોન્સ્ટન્ટ વેલ્યુની અંદર જે વેલ્યુ છે કોન્સ્ટન્ટ વેલ્યુ ડિસ્પ્લે તે પ્રિન્ટ થાય છે. સાથે મલ્ટિપલ લાઇન્સ આવશે આપણે વન ટુ થ્રી ફોર પર એ રીતના પ્રિન્ટ કરાવતા જાય છે. અહીંયા આપણે બેઝિક શું જોયું કે ક્લાસ ક્રિએટ કરેલો છે, ક્લાસની અંદર એક કોન્સ્ટન્ટ છે, તે કોન્સ્ટન્ટને આપણે એક્સેસ કરવો છે તો સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની મદદથી એક્સેસ કરી શકીએ છીએ. તેનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડતો નથી. અને બે રીતે એક્સેસ થાય, કોઈ એક વેરિયેબલમાં ક્લાસનું નામ સ્ટોર કરી અને અહીંયા આપણે વેરિયેબલ લખીએ તો પણ ચાલે, ડાયરેક્ટલી ક્લાસનું નામ લખીએ તો પણ ચાલે. ક્લિયર? નાઉ સી હિયર, સેમ થિંગ વી હેવ રિટન ઓવર હિયર. ક્લાસ નેમ જુદું છે, ઓર્ગેનાઇઝેશન છે, તેની અંદર ફંક્શન છે ગેટ સ્ટ્રેન્થ, એ રિટર્ન કરે કોઈ વેલ્યુ, અને સ્ટ્રેન્થ વેલ્યુ છે તે ઓર્ગેનાઇઝેશન ક્લાસનું નામ લખ્યું, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર લખો અને ગેટ સ્ટ્રેન્થ નામનું ફંક્શન છે તેને કોલ કરાવ્યું. સી, ઓર્ગેનાઇઝેશનનો ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો નથી, ડાયરેક્ટલી પર્ટિક્યુલર સ્કોપ રિઝોલ્યુશનનો યુઝ કરી અને ફંક્શન કોલ કરાવેલું છે. સેમ વે આપણે ત્યાં માય ક્લાસમાં કહ્યું, અહીંયા ઓર્ગેનાઇઝેશન ક્લાસ. ધીઝ ઓપરેટર ઇઝ યુઝ વેન નો ઓબ્જેક્ટ હેઝ બીન ક્રિએટેડ ટીલ ધ ક્લાસ ફંક્શન્સ ઓર વેરિયેબલ્સ આર એક્સેસ ફ્રોમ આઉટસાઇડ ધ સ્કોપ ઓફ ધ ક્લાસ. અહીંયા આપણે કોઈ પણ ક્લાસનો ફંક્શન કે વેરિયેબલ એક્સેસ કરી શકીએ તે સ્કોપની બહાર પણ આપણે તે કોઈ પણ ઓબ્જેક્ટ છે તે ક્રિએટ કરેલું નથી. અધરવાઇઝ ઇટ કેન બી કોલ્ડ બાય યુઝિંગ ધ ક્લાસ ઓબ્જેક્ટ લાઇક એઝ શોન બિલો. જો આપણે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ ન કરીએ તો આપણે કઈ રીતે એક્સેસ કરવું પડે એનું પણ એક્ઝામ્પલ આપેલું છે કે ક્લાસ, ક્લાસની અંદર ઓબ્જેક્ટ, ઓર્ગેનાઇઝેશન, ફંક્શન લખ્યું ગેટ સ્ટ્રેન્થ, રિટર્ન સ્ટ્રેન્થ, અહીંયા સુધીનું ઓકે. પછી આપણે નવો ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે શું કરવું પડે, ડોલર ઓબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઇક્વલ ટુ ન્યૂ કીવર્ડ લીધો, ક્લાસનું નામ લખ્યું ઓર્ગેનાઇઝેશન. પછી આપણે સ્ટ્રેન્થ રિટર્ન કરાવ્યું છે તો ડોલર સ્ટ્રેન્થ ઇક્વલ ટુ ડોલર ઓબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન, જે અહીંયા આપણે આ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો એ ઓબ્જેક્ટનું નામ લખ્યું, એરોની સાઇન કરી અને પછી ફંક્શન લખ્યું ગેટ સ્ટ્રેન્થ. તેને બદલે આપણું કોડિંગ ઘટી જાય, ડાયરેક્ટલી સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની મદદથી ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા વગર આપણે તે ફંક્શનને કે મેમ્બર વેરિયેબલને એક્સેસ કરી શકીએ. ખ્યાલ આવ્યો બેઝિક ડિફરન્સ? નાઉ સી, એઝ ઓ પીએચપી 5.3.0 ધ ક્લાસ નેમ કેન બી સ્ટોર્ડ ઇન અ પીએચપી વેરિયેબલ યુઝિંગ વિચ ધ ક્લાસ પ્રોપર્ટીઝ આર કોલ્ડ વિથ ધ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની સાથે આપણે વેરિયેબલનું નામ, કોઈ પણ વેરિયેબલના નામની અંદર ક્લાસનું નામ સ્ટોર કરીને પણ એક્સેસ કરી શકીએ, જે આપણે એમાં ઓલરેડી જોઈ ગયા છીએ તે રીતે. ક્લાસ બનાવ્યો, ઓર્ગેનાઇઝેશન, ફંક્શન લખ્યું ગેટ સ્ટ્રેન્થ, એની અંદર રિટર્ન કરાવ્યું ડોલર સ્ટ્રેન્થ. અહીંયા ક્લાસ ડેફિનેશન પૂરી થઈ. ક્લાસ ડેફિનેશન પછી એક વેરિયેબલ લીધો ડોલર વેરિયેબલ ઓર્ગેનાઇઝેશન, અને તેની અંદર આપણે ક્લાસનું નામ લખી નાખ્યું ઓર્ગેનાઇઝેશન. પછી ડોલર સ્ટ્રેન્થ ઇઝ ઇક્વલ ટુ ડોલર વેરિયેબલ ઓર્ગેનાઇઝેશન, જે વેરિયેબલનું નામ આપણે લીધેલું છે તે વેરિયેબલનું નામ સ્કોપ રિઝોલ્યુશનની સાઇન અને ફંક્શનનું નામ એટલે ગેટ સ્ટ્રેન્થ. તો તે રીતના આપણે પીએચપી વેરિયેબલની અંદર પણ
ક્લાસનું નામ સ્ટોર કરી અને આપણે તેને એક્સેસ કરી શકીએ. નેક્સ્ટ પેરેગ્રાફ, નોટ ઓનલી ધ નેમ્સ ઓફ ધ પીએસપી ક્લાસીસ એન્ડ ઓબ્જેક્ટ્સ ધેટ આર એસોસિએટેડ વિથ ધ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર ટુ એક્સેસ ક્લાસ પ્રોપર્ટીઝ એન્ડ ફંક્શન્સ, બટ સમ સેટ ઓફ કીવર્ડ્સ લાઇક સેલ્ફ, સ્ટેટિક એન્ડ પેરેન્ટ્સ આર યુઝડ ફોર ધીઝ પર્પઝ, બટ ધીઝ કીવર્ડ્સ આર યુઝ ઇનસાઇડ ધ ક્લાસ ડેફિનેશન. એટલે પીએસપી છે તે હજી એક વધારે ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે કે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર છે તેની મદદથી આપણે ક્લાસની પ્રોપર્ટી અને ફંક્શનને તો એક્સેસ કરી જ શકીએ છીએ, એટલો ફેસિલિટી છે જ. પણ ફક્ત એટલી જ ફેસિલિટી નથી, નોટ ઓનલી ધીસ, ઓલ્સો ત્રણ કીવર્ડ તે આપણને પ્રોવાઈડ કરે છે, જેની અંદર એ ત્રણે ત્રણ કીવર્ડના નામ છે સેલ્ફ, સ્ટેટિક અને પેરેન્ટ. આ કીવર્ડની મદદથી આપણે ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ, પેરેન્ટ ક્લાસ, આ અલગ અલગ ક્લાસની અંદર છે તેની ફંક્શનાલિટી આપણે યુઝ કરી શકીએ. પણ આ બધા કીવર્ડ્સ છે તે ક્લાસના ડેફિનેશનની ઇનસાઇડ જ યુઝ કરવાના છે, નોટ આઉટસાઇડ ધ ક્લાસ. ક્લિયર? વેન રેફરન્સિંગ ધીસ આઇટમ્સ ફ્રોમ આઉટસાઇડ ધ ક્લાસ ડેફિનેશન, યુઝ ધ નેમ ઓફ ધ ક્લાસ. જો આઉટસાઇડ યુઝ કરવું હોય તો આપણે ક્લાસનો નામ છે તેનો યુઝ કરવો પડે. એઝ ઓફ પીએસપી 5.3.0, ઇટ ઇઝ પોસિબલ ટુ રેફરન્સ ધ ક્લાસ યુઝિંગ અ વેરિયેબલ એન્ડ વેરિયેબલ્સ વેલ્યુ કેન નોટ બી અ કીવર્ડ લાઇક સેલ્ફ, પેરેન્ટ એન્ડ સ્ટેટિક. એટલે અગાઉ આપણે જે રીતના એક વેરિયેબલમાં નામ સ્ટોર કર્યું તે રીતના કોઈપણ ક્લાસને રેફરન્સ કરવો હોય તો ક્લાસનું નામ છે તે આપણે વેરિયેબલની અંદર સ્ટોર કરી શકીએ. પણ એ વેરિયેબલનું નામ છે તે આ ત્રણમાંથી કોઈ કીવર્ડ હોવો જોઈએ નહીં, જેમ કે સેલ્ફ, સ્ટેટિક અને પેરેન્ટ. ક્લિયર? નાવ ફરીથી એક વખત પાછો આ જે નવો ટોપિક છે એની અંદર જે કહી દઉં, સેલ્ફ, સ્ટેટિક અને કીવર્ડ, આ ત્રણ સેલ્ફ, સ્ટેટિક અને પેરેન્ટ આ ત્રણ કીવર્ડ છે જે પીએસપી સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની સાથે યુઝ થશે. તે ક્લાસની અંદર આપણે કોઈપણને એક્સેસ કરવા માટે યુઝ કરી શકીએ. તેની અંદર સેલ્ફ એટલે જે પોતાનો ક્લાસ હોય તેની અંદરની કોઈપણ વેલ્યુ કે ફંક્શનને કોલ કરાવવું હોય, એક્સેસ કરવું હોય તો. ચાઇલ્ડ ક્લાસની અંદર આપણે હોય અને ચાઇલ્ડ ક્લાસમાંથી આપણે કોઈ પેરેન્ટ ક્લાસના એક્સેસને કે કોલ કરાવવો હોય તો આપણે પેરેન્ટ છે તે કીવર્ડનો યુઝ કરીશું. અને સ્ટેટિક વેલ્યુ કે સ્ટેટિક ફંક્શન કોઈ ડિફાઇન કરેલું હોય અને તેની અંદરની વેલ્યુ આપણે જો એક્સેસ કરવી હોય તો આપણે સ્ટેટિક કીવર્ડ યુઝ કરીશું. ત્રણે ત્રણ કીવર્ડ છે તે ઇમ્પોર્ટન્ટ છે અને સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર પૂછાય એક્ઝામમાં તો ત્રણે ત્રણ કીવર્ડ તમારે સમજાવવા પડે. નાવ લેટ અસ સી ધ એક્ઝામ્પલ. ફર્સ્ટ વી વિલ સી ધ પ્રેક્ટિકલ. સી હિયર, જેટલો આપણે પ્રોગ્રામ રન કર્યો એટલું મેં કોમેન્ટ કરી દીધું છે અને સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરમાં નેક્સ્ટ જે છે તે, અથવા તો એ આપણે રન કરશું તો પણ એ ચાલશે, નો પ્રોબ્લેમ. એ આપણે ક્લાસ માટે અહીંયા જોશે, પેરેન્ટ અને ચાઇલ્ડ ક્લાસ છે એટલા માટે. સી, આટલું આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. ક્લાસ બનાવ્યો, માય ક્લાસ, તેની અંદર કોન્સ્ટન્ટ ડિક્લેર કર્યો, કોન્સ્ટન્ટનું નામ આપ્યું કોન્સ્ટન્ટ વેલ્યુ અને તેની અંદર કંઈક ટેક્સ્ટ લખીએ આપણે કોન્સ્ટન્ટ વેલ્યુ ડિસ્પ્લે. ધેન આફ્ટર વેરિયેબલમાં આપણે એનું નામ લખ્યું ડોલર ક્લાસ નેમ, પછી એ વેરિયેબલની મદદથી પ્રિન્ટ કરાવ્યું અને ડાયરેક્ટ ક્લાસના નામથી પણ પ્રિન્ટ કરાવ્યું અને એનું આપણે આઉટપુટ પણ અહીંયા આપણે હમણાં જ જોયું. નેક્સ્ટ આગળ હવે બીજો એક ક્લાસ બનાવ્યો, ચાઇલ્ડ ક્લાસ, અને એક્સટેન્ડ કરાવ્યો આપણે જે આપણો આ પેરેન્ટ ક્લાસ હતો માય ક્લાસ તેને. એટલે આ જે નવો ક્લાસ બન્યો એ ચાઇલ્ડ ક્લાસ બનશે અને ચાઇલ્ડ ક્લાસનો પેરેન્ટ ક્લાસ કોણ? તો કે માય ક્લાસ. તેની અંદર વેરિયેબલ ડિક્લેર કર્યો પબ્લિક સ્ટેટિક ડોલર માય સ્ટેટિક અને તેની અંદર ટેક્સ્ટ સ્ટોર કરી સ્ટેટિક વેરિયેબલ વેલ્યુ. હવે એક વેરિયેબલ લીધો છે જેનું નામ છે ડોલર માય સ્ટેટિક. આ વેરિયેબલ કેવો છે? સ્ટેટિક વેરિયેબલ છે અને તેની અંદર આપણે આ રીતના વેલ્યુ સ્ટોર કરેલી છે. હવે પછી એક ફંક્શન બનાવીએ છીએ, તે પણ સ્ટેટિક ફંક્શન બનાવીએ છીએ, પબ્લિક સ્ટેટિક ફંક્શન અને ફંક્શનનું નામ આપ્યું ડબલ કોલન. તેની અંદર આપણે પ્રિન્ટ કરાવવું છે. શું પ્રિન્ટ કરાવીએ છીએ? ઇકો
पेरेंट कॉन्स्टंट वेल्यू। आ जे क्लास छे ते चाइल्ड क्लास छे पण ते पेरेंट क्लास नी वेल्यू ने एक्सेस करवी छे। तो पेरेंट कीवर्ड आपणे लिखो, स्कोप रिजोल्यूशन ऑपरेटर लिखो, पेरेंट क्लास माथी शुं एक्सेस करवुं छे के कॉन्स्टंट वेल्यू, एटले आ कॉन्स्टंट वेल्यू ते वेल्यू तेनी अंदर जे छे ते प्रिंट करशे। अने थर्ड टाइम प्रिंट थशे एटले अहीं आपणे 3 एवुं साथे बाजुमां प्रिंट करायुं छे। पण आज क्लास नी अंदर ना मारे फंक्शन नी अंदर स्टेटिक वेरिएबल ने मारे प्रिंट करावो छे, तो हूँ शू लखू छू, इको सेल्फ स्कोप रिजोल्यूशन ऑपरेटर अने डॉलर माय स्टेटिक। इको एटले प्रिंट करवा माटे, पछी छे सेल्फ एटले करंट क्लास, आ जे चाइल्ड क्लास छे आ चाइल्ड क्लासनो करंट आमाંથી જેને ગોતવાનું છે, સેલ્ફ એટલે પોતાનું છે। પછી સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને કયો વેરિયેબલ, તો કે ડોલર માય સ્ટેટિક, એટલે આ ડોલર માય સ્ટેટિક એ ચોથી લાઇનમાં પ્રિન્ટ થશે, એટલે આપણે અહીંયા પ્રિન્ટ કરાવ્યું છે 4। આ ક્લાસની ડેફિનેશન અહીંયા પૂરી થાય છે, ફંક્શન પૂરું થાય, ક્લાસ પૂરું થાય। હવે આપણે શું કરીએ છીએ, ઓબ્જેક્ટ ક્રિએટ કરતા નથી, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની મદદથી તેને એક્સેસ કરીએ છીએ। એને પણ આપણે એક ક્લાસની અંદર છે તે લખી શકીએ, ડોલર ક્લાસ નેમ ઇક્વલ ટુ ચાઇલ્ડ ક્લાસ, અને આ રીતના ડોલર ક્લાસ નેમની મદદથી, વેરિયેબલની મદદથી કોલનની સાઇન અને ડબલ કોલન, આ ફંક્શન આપણે કોલ કરાવ્યું ડબલ કોલન। અને જો વેરિયેબલનું નામ ન લખવું હોય તો આપણે ચાઇલ્ડ ક્લાસ આવું પણ લખી અને ડબલ કોલન કરીએ તો પણ આપણે તેને કોલ કરાવી શકીએ। ક્લિયર? હવે આપણે પ્રેક્ટિકલી આ પ્રોગ્રામ રન કરીએ છીએ, તેની અંદર ચાઇલ્ડ ક્લાસ છે તે બે સાઈડથી આપણે તેને એક વખત છે તે એ રીતે કોલ કરાવ્યો છે, બીજી વખત આપણે છે તેને વેરિયેબલના નામથી પ્રિન્ટ એક વખત કોલ કરાવી છે અને એક વખત ડાયરેક્ટલી। નાઉ સી ધ આઉટપુટ, એક્ઝામ્પલ ઓફ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, તેની અંદર કોન્સ્ટન્ટ વેલ્યુ ડિસ્પ્લે 1 અને 2, આ જે અગાઉનું આપણને હતું તે, પછી આપણે એક વખત છે તે આ રીતના કોલ કરાવ્યું, અહીંયા ડબલ કોલન કોલ કરાયું ડોલર ક્લાસ નેમથી, એટલે 3 અને 4 એક વખત પ્રિન્ટ થાય, 3માં છે કોન્સ્ટન્ટ વેલ્યુ, 4માં છે સ્ટેટિક વેલ્યુ, એટલે 3માં છે એ કોન્સ્ટન્ટ વેલ્યુ, 4માં છે સ્ટેટિક વેલ્યુ। અગેન આપણે પાછું બીજી વખત કોલ કરાવીએ છીએ ડબલ કોલન, તો અહીંયા 3માં છે એ કોન્સ્ટન્ટ વેલ્યુ, 4માં છે એ સ્ટેટિક વેલ્યુ, આ રીતના આપણે તેને એક્સેસ કરી શકીએ। એટલે બે કન્સેપ્ટ આપણે આની અંદર જોયા, સેલ્ફ અને પેરેન્ટ, અને સ્ટેટિક વેલ્યુને આપણે સ્ટેટિક એક્સેસ કહ્યું છે। ખ્યાલ આવ્યો દરેકને? સેલ્ફ એટલે આપણે જે ક્લાસની અંદર વર્ક કરતા હોય તે ક્લાસની અંદરથી કંઈ વેલ્યુ ફંક્શન વેરિયેબલ એક્સેસ કરવું હોય તો, પેરન્ટ એટલે આ ચાઇલ્ડને આપણે એક્સટેન્ડ કરાવ્યો બીજા કોઈ ક્લાસ સાથે, તો આ પોતે ક્લાસ ચાઇલ્ડ ક્લાસ બને, આ ક્લાસ પેરેન્ટ ક્લાસ બને, પેરેન્ટ ક્લાસની અંદરની કોઈ પણ મેમ્બર વેરિયેબલ, મેમ્બર ફંક્શનને એક્સેસ કરવું હોય તો એ માટે આપણે પેરન્ટ કીવર્ડનો યુઝ કરવો પડે। ક્લિયર? અગેન હજી આપણે આની અંદર એક બીજો આગળ એક્ઝામ્પલ જોવાના છીએ, સી જે એક્ઝામ્પલ આપણે જોયો તે ક્લાસ માય ક્લાસ, કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ વેલ્યુ, ડોલર ક્લાસ નેમ ઇઝ ઇક્વલ ટુ માય ક્લાસ, ઇકો ક્લાસ નેમ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની મદદથી કોન્સ્ટન્ટ વેલ્યુ, એટલે ડાયરેક્ટલી આપણે આ કોન્સ્ટન્ટની વેલ્યુ એક્સેસ કરી શકીએ જે અગાઉ આપણે જોઈ ગયા, અને માય ક્લાસ આ રીતના ક્લાસનું નામ લખીને પણ આપણે છે તેને એક્સેસ કરી શકીએ। નેક્સ્ટ, 3 સ્પેશિયલ કીવર્ડ્સ સેલ્ફ, પેરેન્ટ એન્ડ સ્ટેટિક આર યુઝ ટુ એક્સેસ પ્રોપર્ટીઝ ઓર મેથડ્સ ફ્રોમ ઇનસાઇડ ધ ક્લાસ ડેફિનેશન। 3 જે કીવર્ડ છે સેલ્ફ, સ્ટેટિક અને પેરેન્ટ, તે પણ આપણે ક્લાસની અંદરથી આપણે તેને એક્સેસ કરી શકીએ। નાઉ એક્ઝામ્પલ તેનો, ક્લાસ ચાઇલ્ડ એક્સટેન્ડ માય ક્લાસ, દેન આફ્ટર પબ્લિક સ્ટેટિક માય સ્ટેટિક, સ્ટેટિક વેરિયેબલ, પબ્લિક સ્ટેટિક ફંક્શન, તેની અંદર ડબલ કોલન,
echo parent constant value echo self my static. Then after class name definition puri, class name is equal to child, class name is equal to double colon, other class is equal to double colon. બે વખત આપણે છે એ રીતના ડબલ કોલોનની મદદથી જે પ્રેક્ટિકલ કરીને હમણાં પ્રોગ્રામ જોયો એ પેરેન્ટવાળો કોલ થાય અને સેલ્ફવાળો કોલ થાય અને પોતાના ક્લાસની સ્ટેટિક વેલ્યુ પણ આપણે તેની અંદર એક્સેસ કરી શકીએ છીએ. નાઉ નેક્સ્ટ, આગળ વેન એન એક્સટેન્ડિંગ ક્લાસ ઓવરરાઇડ્સ ધ પેરેન્ટ ડેફિનેશન ઓફ એ મેથડ, પીએચપી વિલ નોટ કોલ ધ પેરેન્ટ્સ મેથડ. ઇટ ઇઝ અપ ટુ ધ એક્સટેન્ડેડ ક્લાસ ઓન વેધર ઓર નોટ ધ પેરેન્ટ્સ મેથડ ઇઝ કોલ્ડ. This also applies to constructor and destructor, overloading and magic method definition. Current class ની અંદરથી કોઈ ક્લાસને કોલ કરાવો છો અને એક્સટેન્ડ કરાવો છો તો તે ઓવરરાઇડ થશે, એટલે પેરેન્ટને કોલ કરાવી હોય તો પછી તેના માટે આપણે પેરેન્ટ લખવું પડે. ક્લિયર? એનો એક્ઝામ્પલ આપણે જોઈએ. સીયર એક ક્લાસ બનાવ્યો, ક્લાસની અંદર માય ક્લાસ પ્રોટેક્ટેડ ફંક્શન લીધું માય ફંક્શન અને પ્રિન્ટ કરાવીએ છીએ કે માય ક્લાસમાંથી આ માય ફંક્શન પ્રિન્ટ કરશે. આ ફક્ત પ્રિન્ટ માટેનું ટેક્સ્ટ જ લખેલું છે, સિમ્પલ માય ક્લાસ માય ફંક્શન આ રીતના, બરાબર. પછી બીજો ક્લાસ લીધો, ક્લાસ ચાઇલ્ડ, એને એક્સટેન્ડ કરાવી છે માય ક્લાસ, એટલે ચાઇલ્ડ ક્લાસ ચાઇલ્ડ બનશે, માય ક્લાસ છે એ પેરેન્ટ ક્લાસ બનશે. હવે શું કરી હોય છે, ઉપર જે એક ફંક્શન હતું તેને અહીંયા ફરીથી ઓવરરાઇડ કરાવીએ છીએ. ઓવરરાઇડ પેરેન્ટ્સ ડેફિનેશન પબ્લિક ફંક્શન માય ફંક્શન. અહીંયા પણ એક ફંક્શન હતું જ માય ફંક્શન, અહીંયા આપણે બીજું ચાઇલ્ડ ક્લાસનું પોતાનું ફંક્શન ક્રિએટ કરીએ છીએ. હલો હલો, નાઉ ક્લિયર? હલો, ઓકે ફાઇન. લેટ અસ સી, એક ચાઇલ્ડ ક્લાસ છે એક પેરેન્ટ ક્લાસ છે. ચાઇલ્ડ ક્લાસ ની અંદર પણ આપણે એક બીજું સેમ ફંક્શન્સ ક્રિએટ કરીએ છીએ, માય ફંક્શન જે ઓલરેડી પેરેન્ટમાં પણ છે જ. ધેન ઓલ્સો આપણે બેયની ફંક્શનની ઓવરરાઇડ થઈ જાય તો પણ બેયને કોલ કરાવી શકીએ. કઈ રીતે? સી હિયર, પબ્લિક ફંક્શન માય ફંક્શન તેની અંદર, બટ સ્ટીલ કોલ ધ પેરેન્ટ ફંક્શન. આપણે અહીંયાથી જ ચાઇલ્ડ ક્લાસમાંથી જ પેરેન્ટ ક્લાસનું ફંક્શન છે તેને કોલ કરાવવું હોય તો પેરેન્ટ કીવર્ડનો યુઝ કરવાનો. પેરેન્ટ કીવર્ડ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને ફંક્શનનું નામ લખ્યું માય ફંક્શન. એટલે આ જે માય ફંક્શન છે તે માય ક્લાસ એટલે કે પેરેન્ટ ક્લાસવાળું માય ફંક્શન કોલ થશે. તેના આફ્ટર પ્રિન્ટ કરાવવું છે આપણે ચાઇલ્ડ ક્લાસનું, એટલે આ ચાઇલ્ડ ક્લાસનું માય ફંક્શન છે તે આની અંદરથી કોલ ન થાય, આ બહારથી કોલ થાય, એટલા માટે અહીંયા પ્રિન્ટ કરાયું ઇકો કે ચાઇલ્ડમાંથી આ માય ફંક્શન છે એ કોલ થયું. તેના પર ફંક્શન પૂરું કર્યું, ક્લાસ પૂરો કર્યો અને ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવ્યો, ડોલર ક્લાસ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ક્લાસ ન્યૂ ચાઇલ્ડ, અને પછી તે ક્લાસમાંથી માય ફંક્શન છે તેને આપણે કોલ કરાવ્યું છે. ફરીથી જોઈ લ્યો, એક ક્લાસ છે ચાઇલ્ડ નામનો, ચાઇલ્ડ નામનો ક્લાસ એનો ઓબ્જેક્ટ બનાવ્યો ક્લાસ નામનો, ક્લાસમાંથી આપણે આ કોલ કરાવ્યું છે માય ફંક્શન, એટલે આ માય ફંક્શન કોલ થાય એમાંથી શું કરાયું છે, પેરેન્ટનું માય ફંક્શન કોલ કરાવ્યું છે, એટલે પેરેન્ટનું માય ફંક્શનનું આઉટપુટ આવશે માય ક્લાસ માય ફંક્શન, અને પછી તેનું જ પ્રિન્ટ કરાવીએ છીએ ચાઇલ્ડ માય ફંક્શન. નાઉ સી ધ આઉટપુટ.
पहला आपने माय क्लास जो कॉल थो पेरेंट क्लास आउटपुट मिले पची आपने चाइल्ड नु आउटपुट मिले कि चाइल्ड नु माय फंक्शन कॉल थे थोड़क तमारे इंटरनेट में कदाच प्रॉब्लम वॉइस नो अहीं तो एकदम क्लियर है ऑलमोस्ट बधाने क्लियर संभळात हशे वॉइस ने लीधे थोड़क स्लो बोलूँ छूँ एटले तमने क्लियरली संभळाय वच्चे ब्रेक न थती होय वॉइस ए माटे बराबर। चलो तो आ टॉपिक नी अंदर आपणे छे के आटलू जोयुं छे सेल्फ स्टेटिक अने पेरेंट ओके। तो स्कोप रिजोल्यूशन ऑपरेटर छे ते आ रीते वर्क करे छे। स्कोप रिजोल्यूशन ऑपरेटर नी अंदर अगत्यना जे टॉपिक छे ते एटले सेल्फ स्टेटिक अने प्रेजेंट पेरेंट। नाउ બે વસ્તુ આપણે અત્યાર સુધીમાં જોઈ છે સ્ક્રીન વિઝિબલ છે દરેકને પીપીટી સોરી પીડીએફ સ્ક્રીન દરેકને દેખાય છે હલો હવે આપણે ચાવી ગઈ સ્ક્રીન જુઓ જી હવે યસ ચાલો સરસ બ્રિજેસ વેરી ગુડ વેરી ગુડ સરસ ઓકે ચાલો ફાઇન વોટ ઇઝ ધ નેક્સ્ટ ટોપિક છે આપણો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ડબલ કોલન એન્ડ એરો સિગ્નેચર એરો સાઇન નાવ બે મેથડથી આપણે છે તે ઓબ્જેક્ટના ફંક્શન્સ અને વેરિયેબલ છે તેને એક્સેસ કરી શકીએ છીએ ધેર આર ટુ ડિસ્ટિંક વેઇઝ ટુ એક્સેસ મેથડ્સ ઇન પીએચપી બટ વોટ ઇઝ ધ ડિફરન્સ જો આ રીતના પણ આપણે કરી શકીએ કે ડોલર રિસ્પોન્સ એરોની સાઇન અને સેટ પેરામીટર ફુ અને બાર અને આ રીતના પણ આપણે કરી શકીએ કે સેટ કન્ફિગ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની સાઇન ફુ અને બાર સેટ ફંક્શન તો બે પોતપોતાની રીતે અલગ અલગ ફીચર્સ ધરાવે છે અને બેની અંદર થોડો ડિફરન્સ પણ છે નાવ લેટ અસ સી ફર્સ્ટ ડિફરન્સ હિયર ડેશ વિથ ગ્રેટર દેન સાઇન ઓર ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ શેવરોન એરોની જે સાઇન છે તેનો ટેકનિકલ કીવર્ડ છે શેવરોન એરોની સાઇન અને ગ્રેટર દેનની સાઇન ડેશ વિથ ગ્રેટર દેન સાઇન ઇટ ઇઝ નોન એઝ શેવરોન ઇટ ઇઝ યુઝડ ફોર ફંક્શન્સ ફોર વેરિયેબલ્સ એન્ડ ડબલ કોલન ઇઝ યુઝડ ફોર ફંક્શન્સ એન્ડ ક્લાસીસ ક્લાસનું નામ લખીને આપણે એક્સેસ કરવું હોય તે માટે આપણે સ્કોપ રિઝોલ્યુશનનો ઓપરેટરનો યુઝ કરી શકીએ ફંક્શન પણ કોલ કરી શકીએ પણ ફંક્શન્સ અને વેરિયેબલનો યુઝ કરવો હોય તો આપણે એરોની સાઇનનો યુઝ કરી શકીએ સેકન્ડ ડિફરન્સ છે વેન ધ લેફ્ટ પાર્ટ ઇઝ એન ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સ યુ યુઝ એરો સાઇન અધરવાઇઝ યુ કેન યુઝ સ્કોપ રિઝોલ્યુશન સાઇન જો ડાબી બાજુ તમારે ઓબ્જેક્ટનો ઇન્સ્ટન્સ હોય તો જ તમારે એરોનો યુઝ થાય અધરવાઇઝ તમે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ કરી શકો આપણે આ રીતના આગળ અહીંયા કોઈ પણ ફંક્શનનું નામ હોય વેરિયેબલનું નામ હોય તો સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરમાં ચાલે પણ આ તો ડોલર રિસ્પોન્સનો ઓબ્જેક્ટ તમે ક્રિએટ કરેલો હોવો જોઈએ તો જ તમે તે એરોની સાઇનનો યુઝ કરો ધીસ ઇઝ ધ મેઇન ડિફરન્સ કે એમાં ઓબ્જેક્ટ ક્રિએટ કરવો ફરજિયાત છે પહેલો જ એક્ઝામ્પલ આપણે જોયો હતો તે અને આમાં છે તે ઓબ્જેક્ટ ક્રિએટ કરવો ફરજિયાત નથી થર્ડ ડિફરન્સ ધીઝ મીન્સ દેટ એરો ઇઝ મોસ્ટલી યુઝ ટુ એક્સેસ ઇન્સ્ટન્સ મેમ્બર્સ ધો ઇટ કેન ઓલ્સો બી યુઝ ટુ એક્સેસ સ્ટેટિક મેમ્બર સચ યુઝર્સ ઇઝ ડિસ્કરેજ વાઇલ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર ઇઝ યુઝ્યુઅલી યુઝ ટુ એક્સેસ સ્ટેટિક મેમ્બર્સ દો ઇન અ ફ્યુ સ્પેશિયલ કેસીસ ઇટ ઇઝ યુઝ ટુ એક્સેસ ઇન્સ્ટન્સ મેમ્બર ઇટ મીન્સ દેટ કે મોસ્ટલી આપણે મેમ્બરના ઇન્સ્ટન્સને એક્સેસ કરવા માટે એરોનો યુઝ કરશું પણ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની મદદથી આપણે સ્ટેટિક મેમ્બરને પણ યુઝ કરી શકીએ અને અમુક કેસમાં તેના ઇન્સ્ટન્સના મેમ્બરને પણ એને આપણે એક્સેસ કરી શકીએ છીએ ફોર્થ ડિફરન્સ છે ઇન જનરલ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર એટલે કે ડબલ કોલન ઇઝ યુઝડ ફોર સ્કોપ રિઝોલ્યુશન એન્ડ
इट मे हैव आइदर अ क्लास नेम पेरेंट सेल और इन पीएचपी 5.3 स्टैटिक टू इट्स लेफ्ट. पेरेंट रिफर्स टू द स्कोप ऑफ द सुपर क्लास ऑफ द क्लास वेयर इट इज यूज्ड. सेल्फ रिफर्स टू द स्कोप ऑफ द क्लास वेयर इट इज यूज्ड एंड स्टैटिक रिफर्स टू द ओल्ड स्कोप. स्कोप रिजोल्यूशन ऑपरेटर छे तेनी साथे आपणे स्पेशल कीवर्ड यूज करी शकीए छीए सेल्फ पेरेंट अने स्टेटिक પણ એરોની સાથે આપણે એનો યુઝ કરી શકતા નથી. ઇટ મીન્સ તે તેના સ્કોપથી વધારે પણ તેને એક્સેસ કરીને આપણને આઉટપુટ આપી શકે છે. ઇટ મીન્સ પોતાના સ્કોપમાં હોય તો પેરેન્ટનો પણ વેલ્યુ એક્સેસ કરવી હોય તો કરી શકે, પોતાના સ્કોપમાં હોય તો સેલ્ફનું પણ એક્સેસ કરી શકીએ એ રીતે. ક્લિયર? એન્ડ ફિફ્થ વન, ધ રૂલ ઇઝ ધેટ કોલ વિથ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર ઇઝ An instance called if and only if the target method is not declared as static and there is a compatible object context at the time of the call, meaning this must be true. Rule scope resolution operator માટે તો એવું છે કે target method જે હોય તે static તરીકે declare કરેલી ન હોવી જોઈએ. બીજું, જે object છે તે object ના meaning ની અંદર છે તે કોલ ઇઝ મેડ ફ્રોમ અ કન્ટેક્સ્ટ વેર ધીસ એક્ઝિસ્ટ, એટલે કરંટ ક્લાસમાંથી આપણે યુઝ કરતા હોય તો ધીસ છે એ રીતના કોલ કરીએ તે રીતના આપણે સેલ્ફને એને યુઝ કરી શકીએ. અને બીજું, ધ ક્લાસ ઓફ ધ ડોલર ધીસ ઇઝ આઈધર ધ ક્લાસ ઓફ ધ મેથડ બીંગ કોલ્ડ ઓર અ સબ ક્લાસ ઓફ ઇટ. ડોલર ધીસ માટે જે રીતના ક્લાસમાંથી યુઝ કરીએ તે ક્લાસની એ મેથડ હોવી જોઈએ અથવા તો સબ ક્લાસની હોવી જોઈએ કે જેમાંથી તેને કોલ કરેલી છે. આ રીતના પર્ટિક્યુલર ડિફરન્સ છે તે આપણને મળે છે એરોસાઇનનો અને ડબલ કોલરનો, એટલે કે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને એરોસાઇન. બેઝિક પ્રેક્ટિકલ આપણે પ્રોગ્રામ જોયા એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતના કયું વર્ક કરે છે તે. બરાબર, ચાલો આ ટોપિક આપણે પૂરો કરીએ છીએ. આમાં કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો કે પીએચપી સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર જેની અંદર આપણે કઈ રીતના સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની મદદથી પર્ટિક્યુલર વેરિયેબલ છે તેને મેમ્બર ફંક્શનને એક્સેસ કરી શકીએ, તેની અંદર છે તે સેલ્ફ સ્ટેટિક અને પેરેન્ટ આ કીવર્ડનો યુઝ કઈ રીતના કરે તેનું પ્રેક્ટિકલ, અને ફાઇનલી એરોનો અને આ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો ડિફરન્સ. ચાલો આમાંથી કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો કે, નહીંતર આપણો નેક્સ્ટ જે ટોપિક છે તે છે ક્લાસ કોન્સ્ટન્ટ અને ઓટોલોડિંગ ક્લાસ. ચાલો, એની ક્વેશ્ચન ફોર ધીસ પીએસપી સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. ઓકે ફાઇન.